દર્દીને ઝડપી સારવાર મળે તે માટે સરકાર તથા સેવાકીય સંસ્થાઓ દ્વારા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઈ છે, પરંતુ દર્દીઓને સારવાર આપનાર ઇમરજન્સી સેવા એમ્બ્યુલન્સનો ગેરઉપયોગ સામે આવ્યો છે, જેમાં સુરત સિવિલની આઈસીયુની વ્હીલ એમ્બ્યુલન્સમાંથી 5 ઇસમો દારૂના નશામાં ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ઇસરોલ નજીક કેટલાક શખ્સોએ એમ્બ્યુલન્સ લઈ જઈ રહ્યા હતા અને આ એમ્બ્યુલન્સમાં સવારે 5 લોકો દારૂની મેજબાની માણી રહ્યા હતા. આ વાતની જાણ નજરે જોનારા લોકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી, જેથી પોલીસ દ્વારા મોડાસા ગાજણ ટોલનાકા પાસે નાકાબંધી કરી આ એમ્બ્યુલન્સને ઝડપી લેવામાં આવી હતી અને તેમાં સવાર 5 લોકોમાંના 4ને ઝડપી લેવાયા હતા, જ્યારે એક ઇસમ ભાગવામાં સફળ રહ્યો હતો. લોકોની સાવધાની અને સાવચેતીના કારણે આ એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવામાં દારૂનો નશો કરતા શખ્સોને ઝડપી લીધા હતા. ત્યારે સવાલ એ થાય છે કે સુરત સિવિલ હોસ્પિટલમાં ફરતી એમ્બ્યુલન્સ કર્મચારીઓ દારૂના નશામાં ખેપ મારતા હોય ત્યારે મામલો પણ ગંભીર બની જાય છે. એમ્બ્યુલન્સની અંદર નશો કરી બેદરકારીપૂર્વક ઇમરજન્સી સેવાનો ગેરઉપયોગ થઈ રહ્યો છે અને આ અંગે મોડાસા રૂરલ પોલીસ દ્વારા આ 4 લોકો સામે પ્રોહિબિશનનો ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઈ તારીખ 26/1 ના રોજ હું તથા મહેરબાન પોચી સાહેબ, જે આર ઝાલા સાહેબ તથા રાઇટર પોકોન ચંદ્રસિંહ નાઓ સાથે મોડાસા ગ્રામ્ય વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાનમાં મેઘરજ રોડ જતા પીએસઓ શ્રી મનુબેન હેડ કોન્સ્ટેબલ નાઓએ મહેરબાન પોચી સાહેબને ટેલિફોનથી જણાવેલ કે ઇસરોલ તરફથી એમ્બ્યુલન્સ ગાડીમાં ચારેક માણસો દારૂ પીધેલી હાલતમાં છે અને જેમાં દારૂ લઈને આવે છે તેવી હકીકત જણાવેલ, જેથી અમો તથા મહેરબાન પોચી સાહેબે ગાજણ ટોલ નાકાએ સરકારી ગાડી સાથે ગયેલા અને તેઓ નાકાબંધી કરતા એમ્બ્યુલન્સ આવેલી અને જે એમ્બ્યુલન્સનો નંબર જતો જીજે 5 38 01 ની આવેલી, જેમાં નાકાબંધી કરતા તે દરમિયાનમાં 2 માણસો ગાડીમાંથી ઉતરીને ભાગી ગયેલા અને જેમાં 3-1 માણસો મળેલા અને જે માણસો 3-1 માણસોને ચેક કરતા જેઓ નશાની હાલતમાં જણાતા હોય તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને ભાગી ગયેલ ઇસમોને પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને જેમાં દારૂ મળેલ જે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ છે. અહીં સૌથી મોટો સવાલ એ છે કે ઇમરજન્સી સેવા એમ્બ્યુલન્સની આડમાં આંતરરાજ્ય દારૂનો કારોબાર તો રાજ્યમાં નથી ચાલી રહ્યો ને, જેથી આ દિવસોમાં પોલીસ તપાસ કરે તે જરૂરી છે કે પછી હપ્તારાજમાં ઇમરજન્સી સેવાનો પણ લાભ લેવાઈ જશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી.